नमस्कार, मंतव्य न्यूजमां आपનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ શાહ. સમાચારોની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપનું પ્રાથમિક સદસ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું. તો સીઆર પાટીલ પોતાના બુથમાં ફરીને નોંધણી કરશે. તો આ ઉપરાંત સોસાયટીમાં ફરીને લોકો પાસે સભ્ય નોંધણી કરાવવામાં આવશે. તો વધુમાં વધુ લોકો ભાજપ સાથે જોડાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. तो विधानसभा चूंटणी ने ध्याने लईने आ झुंबेश शुरू करवामां आवी छे. तो सूरत थी हाल महत्वना समाचार सामे आव्या छे. भाजपनुं प्राथमिक सदस्य नोंधणी अभियान शुरू करवामां आव्युं छे. सीआर पाटील पोताना बूथमां फरीने आ नोंधणीनी शुरुआत करावशे, त्यारे सोसायटीमां फरीने लोको पासे सभ्य नोंधणी करावामां आवशे. तो आ साथे वधुमां वधु लोको भाजप साथे जोडाय तेवा प्रयासो हाथ धरवामां आव्या छे. तो विधानसभा चूंटणीने ध्याने लईने आ झुंबेश शुरू करवामां आवी छे. तो अमारी साथे हाल संवाददाता अमित जोडाई गया छे. जी अमित, जे प्रमाणे प्राथमिक सभ्य नोंधणीनुं जे आयोजन करवामां आव्युं छे, हाल केवा प्रकारनी माहिती सामे आवी रही छे? जी, भारतीय जनता पार्टी द्वारा जे सदस्यता अभियान शुरू करवामां आव्युं छे, नवा नवा सभ्योने भाजप साथे जोडवामां आवी रह्या छे, त्यारे भाजपना प्रदेश प्रमुख सी आर पाटीले પોતાના બૂથમાં ઘરે ઘરે સોસાયટીમાં લોકો પાસે જઈને સભ્યોની નોંધણી કરી હતી. વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે આ સદસ્યતા અભિયાનને લઈને સી આર પાટીલ ખુદ લોકોના ઘરે ગયા હતા અને લોકોને ભાજપમાં જોડાવા માટે અપીલ કરી હતી. તો આવનારી જે વિધાનસભાની ચૂંટણી છે તેને ધ્યાનમાં લઈને આ સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે આ સદસ્યતા ઝુંબેશની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતના કાર્યક્રમનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હાજરી આપી હતી અને સી આર પાટીલની સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. એટલે કે એક સાથે બે કાર્યક્રમોનું આયોજન એક જ સમયે ભાજપ દ્વારા સુરતમાં કરાયું હતું. એક કાર્યક્રમમાં આજે લોકોને ભાજપમાં જોડવામાં આવ્યા હતા, તો બીજા કાર્યક્રમમાં મન કી બાત કાર્યક્રમનું આયોજન થયું હતું. જી જી અમિત, જે પ્રમાણે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય તે માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ શું લોકોનો તેટલો જ પ્રતિસાદ મળી રહ્યો છે ખરી? જી, જે થોડા દિવસ પહેલાની જો વાત કરીએ તો જે સુરતના મેયર હેમાલી બોગાવાલા છે તેમણે પણ પોતાના બૂથમાં જે સદસ્યતા અભિયાન હતી તેમની શરૂઆત કરી હતી, તેઓ લોકોને મળ્યા હતા. મહત્વની વાત એ કહી શકાય કે જે નેતાઓ છે તેના ઘરની આસપાસના વિસ્તારમાં જ સદસ્યતા ઝુંબેશ હાથ ધરી રહ્યા છે. એટલે કે જે જગ્યા પર જે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવાસ સ્થાન છે તે વિસ્તારમાં જ આજે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે જે નેતાઓના ઘરની આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં જ આ સદસ્યતા અભિયાન યોજવામાં આવી રહ્યું છે. જી જી અમે સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતમાં ભાજપનું પ્રાથમિક સદસ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સી આર પાટીલ પોતાના બૂથમાં ફરીને નોંધણી કરાવશે. તો આ સાથે વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય તે માટે આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. તો સોસાયટીમાં ફરીને લોકોની નોંધણી કરાવશે. તો સી આર પાટીલ દ્વારા નોંધણી કરાવવામાં આવશે. તો આ સાથે વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય તે ઉદ્દેશ્યથી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ ભરૂચની મુલાકાતે છે અને જેને પગલે ઝઘડિયામાં અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં તેઓ 66 કેવી વણાકપુર તથા અન્ય 3 સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ તેમની રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલ અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ભરૂચના ઝઘડિયા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમનું ઝઘડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ
તેમના દ્વારા લોકાર્પણ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તો રાજ્ય કૃષિ મંત્રી પણ સીએમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પણ સીએમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા ઝઘડિયા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 66 કેવીના 3 સબસ્ટેશનનું લોકાર્પણ અને 1 સબસ્ટેશનનું ભૂમિપૂજન અવસરે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા, ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મનમોહનદાસજી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહ, પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રીતાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સેવંતુભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીલાબેન વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અલ્પેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રીમતી વર્ષાબેન, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી પદ્માબેન વસાવા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ફતેહસિંહ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી બળવંતસિંહજી, સર્વ અધિકારીશ્રીઓ, મીડિયાના મિત્રો તથા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીજળી, પાણી, રોડ, રસ્તા, આવાસ જેવી પાયાની સુવિધાઓ ઘરે ઘરે પહોંચાડી અને એક વિકાસની રાજનીતિનો જેમણે પાયો નાખ્યો અને મજબૂત પાયાના આધારે આજે આપણે જોઈ રહ્યા છે કે દરેકે દરેક, જેને કહેવાય કે વિકાસની જે જે ક્ષેત્રે આગળ વધ્યા એમાં છેવાડાના માનવી સુધી એનો લાભ ગુજરાત સરકાર પહોંચાડી રહી છે. આજે આપણે દરેકે દરેક પ્રસંગે અહીંયા આગળ દીપ પ્રગટાવી અને શરૂઆત કરતા હોઈએ, એની અંદર એક જ ભાવ છે કે આપણા જીવનમાં કોઈ વિઘ્ન ના આવે અને ઉર્જાનો સ્ત્રોત ઉજાસ આપણા જીવનમાં હર હંમેશ રહે. અને એવી જ વાત જે છે તો આપણા વિકાસમાં પણ આપણા અવરોધો રૂપી વિકાસમાં આવતા જે રોડા છે એ ન આવે અને એ આગળ વધી શકાય, વિકાસ આગળ વધારી શકાય, દરેકે દરેક ક્ષેત્રે આગળ વધારી શકાય, એના માટે પણ આપણે ઉર્જાની જરૂર છે અને કે દરેક ગામડામાં 24 કલાક વીજળી મેળવી રહ્યા છે. આપણે કેટલું આગળ વધ્યા છે, કેવી રીતે આગળ વધ્યા, એ બધા જ માપદંડો જો જોવા હોય કે કેટલું આપણે આગળ વધ્યા છીએ તો આપણે પાછળ વળીને ક્યાંક જોવું પણ પડશે કે કેવી રીતે આપણે આગળ વધ્યા છે. રિન્યુએબલ એનર્જીની વાત છે, એ રિન્યુએબલ એનર્જી 2002માં જે 99 મેગાવોટ હતી એ આજે 16,588 મેગાવોટ થઈ છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે તો ભાભરના ખારા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે જૂથ અથડામણમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, 6 લોકો ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે એક સમાજના 2 જૂથ વચ્ચે અથડામણની આશંકા સેવાઈ છે. ત્યારે લાકડી, ધોકા, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો આ ઉપરાંત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો ભાભરના ખારા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો. તો જૂથ અથડામણમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો આ ઉપરાંત
एक समाज ना बे जूथ वच्चे अथडामणनी आशंका सेवाई रही छे। तो अमारी साथे आ संवाददाता प्रकाश जोड़ाई गया छे। जी प्रकाश, जे प्रमाणे जूथ अथडामण नो मामलो सामे आव्यो छे, क्या कारणोसर आ अथडामण सर्जाई हती? કોમલ, ચોકસી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર એટલે કે ભાપર તાલુકાના ખારા ગામે જે એક હુમલાની ઘટના સામે આવી છે, જેની અંદર 6 લોકો જેટલા ઘાયલ થયા છે। એક જ સમાજના લોકો વચ્ચે કંઈક એવું સામે આવી રહ્યું છે કે જૂની અદાવત હતી, એ અદાવતને કારણે ક્યાંક હુમલો થયો છે। ટ્રેક્ટર ભરીને મોટી સંખ્યામાં લોકો જયારે એક બીજા ગામ સુધી પહોંચ્યા હતા, જેમણે લાકડીને ડોકા વડે ને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ક્યાંક ને ક્યાંક 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। એ તમામ ઈજાગ્રસ્તોને પાભર રેફરલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે। જૂની અદાવતને કારણે આ હુમલો થયાની વિગતો સામે આવી રહી છે। જોકે વધુમાં વાત કરવામાં સમગ્ર ઘટનાની જ્યારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે ઘાયલ પરિવાર હતા એ લોકો એક્યાકને કહે કે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે। જી જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભાભરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। તો જૂથ અથડામણમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે। તો લાકડી ધોકા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે। રથયાત્રાને લઈને શહેર પોલીસ સજ્જ બની છે અને પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। દરિયાપુર વિસ્તારમાં જેસીપી ડીસીપી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। પોલીસે રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। રેપિડ એક્શન ફોર્સને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સમાચારોમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે। અરે ભૈયા, તુમે કબ સે ક્યા લો એસી ગંભીર સમસ્યા કો હસી મજાક મેં ઉડાતે? ખાસ જડી બુટીઓ સે બના પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ આજ હી લે। પેટ સફા પહેલી રાત સે હી અસર દિખાતા હૈ ઓર ઇસકી આદત ભી નહીં પડતી। પેટ સફા હર રોગ દફા। તમને કહ્યું હતું ને કે અવની ના જ દિવેલા લાવજો? અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા। આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે। તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો। હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારા। એક વાત કહું, અમે નાના હતા ને ત્યારે ડંકીઓમાંથી પાણી સીંચીને અમારા હાથ રહી જતા, આ ગંદા પાણીથી હાડકા ગળી જતા। એ વખતે સરકારો હતી પણ ઘરે ઘરે નળ નહોતા, નર્મદાની નહેરોય નહોતી। પણ પછી નરેન્દ્રભાઈ આવ્યા અને નર્મદા માટે ખૂબ લડ્યા, વડાપ્રધાન બન્યા અને તરત નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે મંજૂરી આપી। આ પાણી નહીં, નરેન્દ્રભાઈનો સંઘર્ષ છે। અને હવે તો છેક છેવાડાના ઘરમાં નળથી પાણી પહોંચાડી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ। વંદે નર્મદે, વંદે ગુજરાત। જો બનવું હોય બેસ્ટ તો શીખો પણ બેસ્ટ થી। NIT IIT પ્રોફેસર્સ આપશે તમારા કરિયરને એક નવી ઉડાન। ચૂઝ મોર, ચૂઝ રાઇટ। પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત। સત્યમેવ જયતે રવિવારે રાત્રે 9:30 અને સોમવારે સવારે 9:30 માત્ર મંતવ્ય ન્યૂઝ પર। વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો 2002 ના રમખાણુના નામે
गुजरात ने बदनाम करनारी त्रिपुटी सामे अमदावाद क्राइम ब्रांचे केस नोंधो छे अने जेमां गुजरात एटीएस नी टीम विदेशी फंडिंग मामले तिस्ता सेतलवाड नी मुंबई थी धरपकड़ करीने अमदावाद कार्यालय लावामां आवी रह्या छे। गुजरात विरोधी तिस्ता सेतलवाड ने एटीएस नी टीम लईने गुजरात में प्रवेशी चूकी छे। आवतीकाले तिस्ता ने कोर्ट में रजू कराशे ज्यारे तेमनी साथे आरबी श्रीकुमार ने अमदावाद क्राइम ब्रांचे धरपकड़ करी छे, ज्यारे संजीव भट्टनी ट्रांसफर वॉरंट थी धरपकड़ करवामां आवशे। गुजरात ने बदनाम करनारी त्रणे लोको विरुद्ध गुजरात एटीएसए कायदानी कलम 194, 211, 218, 468, 471 अने 120 बी मुजब गुनो नोंध फरियाद दाखल करी छे। वहेली सवारे लींबड़ी अमदावाद हाईवे पर अकस्मात सर्जायो। देवपरा गाम पाटिया पास अकस्मात सर्जायो तो खानगी लक्जरी बस अने ट्रक वच्चे अकस्मात सर्जायो तो 5 व्यक्तिओ गंभीर इजाओ थता सारवार अर्थे 108 द्वारा होस्पिटल लई जवामां आव्या हता अने खानगी लक्जरी बस में 40 थी वधु पेसेन्जरनो आबाद बचाव थयो हतो। पोलीस घटनास्थले पहोंची वधु तपास हाथ धरी हती। साबरकांठामां विदेशी दारू भरेलू ट्रेलर झड़पायो छे अने गांभोई पोलीस स्टेशननी हदमांथी दारू झड़पायो छे। एलसीबीए बातमीना आधारे ट्रेलर झड़पी पाड्यो छे तो ट्रेलरमांथी 697 पेटी विदेशी दारू झड़पायो छे। कुल 58 લાખનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે। મહેસાણા જિલ્લાના કડીમાં ફ્રૂટ ખરીદતી મહિલાની બેગમાંથી 22,000 રોકડ ભરેલા પર્સની ચોરી થઈ છે અને બે બુકાનીધારી યુવતીઓ આંખના પલકારામાં પર્સ ચોરી કરીને ગાયબ થઈ ગઈ હતી અને કડીના મુખ્ય બજાર વિસ્તારોનો આ બનાવ છે અને 5 સેકન્ડમાં 22,000 ભરેલા પર્સની ચોરી કરી હતી। ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળ હજી યથાવત છે। તબીબો દ્વારા સોમનાથ દાદાને પત્ર લખવામાં આવ્યો છે। પત્ર લખી તબીબોએ મનોવ્યથા ઠાલવી છે। બોન્ડનો પરિપત્ર ક્યાં ગૂંચવાયો છે તેને લઈને તબીબોએ પત્ર લખ્યો છે તો અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ પત્ર લખ્યો છે। દિયોદરમાં બેંકના ઓફિસરે ગરીબ ખેડૂત સાથે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે। દિયોદરના ડુચકવાડા ગામના ખેડૂત પાસેથી 3.75 લાખ પડાવી લેવામાં આવ્યા છે। એચડીએફસી બેંકની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરવામાં આવી છે। આગળની લોન વ્યાજ સાથે ભરો તો બીજી 8 લાખની લોન આપીશ તેવું કહીને છેતરપિંડી કરી હતી। ખેડૂતે બેંકમાં તપાસ કરતા છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી છે। દાહોદ જિલ્લાના ફતેપુરાના સરસવા ગામે સ્લેબ ધરાશાયી થયો છે તો આ ઘટનામાં 10 મજૂરોને ઇજા પહોંચી છે। મજૂરો દૂધશીત કેન્દ્રના સ્લેબની કામગીરી કરતા હતા। ઇજાગ્રસ્તને સારવાર માટે સંતરામપુર ખસેડવામાં આવ્યા છે। વડોદરા શહેરના કિશનવાડી સ્થિત નુર્મના આવાસમાં આવેલ બ્લોક 41માં સ્લેબ ધરાશાયી થતાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી। કોકિલાબેન ઘરમાંથી કામ અર્થે નીચે ઉતરતા હતા તે દરમિયાન સ્લેબ પડતા ગંભીર રીતે ઘવાયા હતા અને આવાસમાં આવેલા જર્જરિત મકાનોને પગલે અનેક વખત મેયરને રજૂઆત કરવામાં આવી હતી અને જેને પગલે મેયરે થોડા દિવસ પહેલા જ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। જોકે મેયરના વિઝિટ બાદ બીજી વાર આ ઘટના બનવા પામી છે। આવાસ યોજનાનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી। જ્યાં પણ આવા આવાસો છે એમણે પોતાની એક યુનિટી બનાવીને એનું મેન્ટેનન્સવાળી જે વાત છે એમાંથી એ લોકો જ્યારે બહાર રહે છે ત્યારે આવી ઘટનાઓ આવતી હોય છે। એટલે એક ટીમ બનાવે અને જે ટીમ હોય એ એનું ફોલોઅપ કરે, યોગ્ય યથાયોગ્ય કાર્યવાહી કરવા કોર્પોરેશન સરકાર તત્પર છે, પરંતુ એક મોનિટરિંગ કરવાની પદ્ધતિ પણ લોકોએ હાથમાં લેવી પડશે, એનો અમલ પણ થવો જોઈએ। આ અમારો એક વિચાર પણ આવાસ
છે અને અહીંયા 41 નંબરના બ્લોકમાં એક દાડર ચડતા સીડીનો દાડરનો ભાગ તૂટી ગયો છે અને તેમાં એક કોકિલા બેન કહી જે 8 નંબરના ઘરમાં રહેતા હતા એમને ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે એસએચમાં લઈ ગયા, સારવાર કરી લેવા છે. પણ અહીંયા જે પ્રમાણે આ મકાનોનો જે તૂટવાની ઘટના બની છે આ સહીને 18મી ઘટના છે કે 18મી ઘટના મકાનો તૂટ્યા છે. અમે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરીએ એ છતાંય કોઈ સાંભળતું નહીં. આ અગાઉ જે સ્લેબ તૂટ્યો ત્યારે બી મેં કેવું રોકાયા સાહેબ, મેં રાતે 1 વાગે ફોન કર્યો હતો અને હમણાં બી મેં 1 વાગે ફોન હમણાં ફોન કર્યો. ગારિયાધારના વણકર શહેરમાં પિતા અને બાજુમાં રહેતા શખ્સ સાથે ઝઘડો કરી રહ્યા હતા અને તે સમયે યુવાને ઝઘડો કરવાની ના કહેતા શખ્સ ઉશ્કેરાયો હતો. પોતાની પાસે રહેલી છરીથી યુવાન પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદરમાં રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે 2.80 લાખના ખર્ચે બનેલ કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને અદ્યતન સુવિધા ધરાવતું નવીન મકાનનું લોકાર્પણ કરાતા દિયોદર અને આજુબાજુ તાલુકાના દૂર દૂરથી આવતી ગરીબ પરિવારની દીકરીઓને હોસ્ટેલ સુવિધાથી શિક્ષણ ઘર આંગણે મેળવી શકે છે. આજે દિયોદર તાલુકાની ધરતી પર કસ્તુરબા ગાંધી વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ જે 2.80 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ભવનનું લોકાર્પણનો આજનો કાર્યક્રમ હતો. સુરતમાં મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા નંબર 188માં DDT છાંટી ત્યાં જ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું અને શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મંત્રી વિનુ મોરડિયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જોકે તેમના ગયા બાદ બાળકોને જ્યાં DDTનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યાં ભોજન પીરસવામાં આવ્યું. મને મહત્વનું છે કે શાળા તંત્ર દ્વારા બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.